હેલો બચ્ચા પાલતી જો શું કીધું છે નેક્સ્ટ એમસીક્યુ ની અંદર નજર નાખીએ કે 25 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પર 3/π કુલંબ પર મીટર સ્ક્વેર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા મેળવવા માટે કેટલો વિદ્યુતભાર જરૂરી છે અચ્છા 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 ચલો પ્રેમથી બેટા અહીંયા આપણે ગોળો કરીએ કે જેની રેડિયસ છે સરસ મજાની આર 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 રેડી નહીં આર ત્રિજ્યા તમને આપી દીધી છે બેટા પ્રેમથી 25 સેન્ટીમીટર આ જે રેડિયસ છે એ છે 25 સેન્ટીમીટર બેટા જે એસા એકમ તો જરાય લાગતો જ નથી તો શું કરવું પડશે 25 એને ગુણાકારમાં 10^-2 મીટર આ થઈ ગયું છે બેટા આર ની વેલ્યુ અચ્છા એ આર માં શું કરવાનું છે એના ઉપર બેટા આપણે વિદ્યુતભાર અપલોડ કરવાનો છે ધીમે 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 ચાર્જિસ અહીંયા ઉપરથી બેટા પ્લસ 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 સમગ્ર ગોળા ઉપર બેટા 3D ની અંદર ગોળો હશે કેમાં ગોળો હશે 3D ની અંદર જોવાની ઈચ્છા થાય છે તો ચલો પ્રગટ કરી દઈએ 3D ના ગોળાને ચલો બેટા આ ટાઈપની કઈ કહાની હશે 3D નો ગોળો હશે મસ્ત મજાનો તો ચલો આ જે વસ્તુ છે ને પ્રેમથી બટકાવી દઈએ બેટા આડું કઈ કામ નથી તો ચલો તમે લોકો બટકી જાઓ તો 3D નો ગોળો વિચારો બેટા આ 3D ના ગોળાની અંદર આપણે વિદ્યુતભારને બેટા એન્ટરી આપીએ છીએ પૃષ્ઠ ઉપર ઠીક છે ફૂટબોલ ઉપર બેટા રોનાલ્ડો મેસી યાદ આવે ને એવો ફૂટબોલ છે એના ઉપર બેટા આપણે વિદ્યુતભારની એન્ટ્રી કરવાની છે તો એના ઉપર માટે વિદ્યુતભારની એન્ટ્રી કરવા માટે સિગ્મા કેટલું જોઈએ એ પૂછેલું છે તો સિગ્મા માટે શું કરશું યાદ કરો નહીં સિગ્મા આપી દીધું છે ક્યુ કેટલો જોઈએ છે એ પૂછેલું છે સિગ્મા યાદ કરો ક્યુ અપોન એરિયા ત્રણ વસ્તુ યાદ આવી જવી જોઈએ બેટા લેમડા સિગ્મા ને રો લેમડા માને હ માને હતું ક્યુ બાય એલ સિગ્મા માને હતું ક્યુ બાય એરિયા અને રો હતું ક્યુ બાય વોલ્યુમ ચાર્જ પર વોલ્યુમ ચાર્જ પર એલિયા અને ચાર્જ પર લાઇન એ ટાઈપની કહાની આપણે ઓલરેડી ડિટેલિંગમાં શીખી ગયા છે તો અહીંયા બેટા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ છે એમાંથી જેવું આપણે વિદ્યુતભાર કેટલો જોઈએ છે એ પૂછેલું છે તો ચાર્જને બનાવીએ સૂત્રનો કરતા તો થશે સિગ્મા એ સિગ્મા તો આપી દીધું છે એરિયા લખી નાખે 4πr² સિગ્મા માને કેટલું છે એસા એકમમાં છે બેટા જોજો સિગ્મા 3/π ઓકે નો પરેશાની ચોગડે ચાર જેસે થે પાઈ જેસે થે આર સ્ક્વેર એટલે કે 25 એને ગુણાકારમાં 10^-2 થશે અને એમનો કરવો પડશે બેટા પ્રેમથી સ્ક્વેર ચલો જોઈએ બેટા કઈ ઉડી ઉડી જાય એવું કઈ છે તો કે હા સર ઘણું બધું ઉડી ઉડી જાય પાઈ પાઈ ઉડી ઉડી જાય બસ બિસર બીજું કઈ નથી ઉડતું રેડી તો આન્સર ની તરફ હવે નજર નાખીએ તો 25 ઓકે 4πr² નો સ્ક્વેર આનો તો સ્ક્વેર નથી ને ખાલી આટલું જ છે 25 નો સ્ક્વેર બેટા 25 નો સ્ક્વેર એટલે સરસ મજાનો જે આન્સર આવશે 25 નો સ્ક્વેર એટલે કે 125 ઈ 125 ના મલ્ટીપ્લાય માં કરવાનું થશે બેટા તમારે 4 તો 125 ના ગુણાકાર માં તમે જેવું 4 કરશો તો ઈ આન્સર તો આવશે સમથિંગ લાઈક 125 એને ગુણાકાર માં 4 આન્સર આવશે બેટા 500 પૂરેપૂરા ઓકે નો પરેશાની 1 મિનિટ 25 નો વર્ગ 125 નહીં થાય બેટા 625 થશે નો પરેશાની ચલો 625 ના ગુણાકારમાં પ્રેમથી કરવું પડશે બેટા તમારે 4 અને એની સાથે ગુણાકારમાં કરવું પડશે તમારે 3 તો ફાઇનલ આન્સરની તરફ જો તમે જવા જશો તો 625 ના ગુણાકારમાં જેવું તમે 4 કરશો તો એ આન્સર કેટલો થશે વિચારો 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 625 ના ડબલ કરો તો એના સાથે ગુણાકારમાં 2 કર્યું કહેવાશે થશે 1250 એનું ડબલ કરો એનું ડબલ કરશો તો કેટલું થશે 2500 ના ગુણાકારમાં આવશે બેટા 3 સરસ મજાનો તો 7500 એની સાથે મલ્ટીપ્લિકેશનમાં 10^-2^4 તો 10^-4 ઓહો 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 10^-4 છે તો 4 પોઈન્ટ ને આગળ આવ દો પ્રેમથી 0.75 વિદ્યુતભાર મેળવ્યો છે તો પ્રેમથી એકમ લખશું કુલમ ને આપણો આન્સર જે પ્રગટ કરશું એ છે આન્સર નંબર 2 થેન્ક યુ બચ્ચા પાલડી આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ માટે